માળિયાહાટીના તાલુકા સોરઠીયા પ્રજાપતિ સમાજ દ્વારા માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. માળિયા તાલુકા સોરઠીયા પ્રજાપતિ મહામંડળ દ્વારા જ્ઞાતિની સ્પષ્ટતા વિવિધ 6 મુદ્દાના આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે સરકારમાંથી જ્ઞાતિને મળતા લાભો સંકલનના અભાવે મળતા નથી, જેમાં મોટી કામ કલાકારી બોર્ડ દ્વારા સાધન સામગ્રીની સહાય સમાજની જરૂરિયાતમંદ લોકોને મળતી નથી, તો બીપીએલ રેશનિંગ કાર્ડ ઇસ્યુ કરવા સમાજના 95% લોકોએ જમીન વિહોણ અને સાથરીની જમીન આપવા, સરકાર દ્વારા ઉચ્ચ અભ્યાસ અર્થે શિક્ષણની ફીમાં રાહત આપવી તેમજ સમાજના યુવાનોને સરકારી નોકરી આપવા બાબતે મામલતદાર માળિયાને આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે. તો કાર્યક્રમમાં જ્ઞાતિના પ્રમુખ મગનભાઈ કોરિયા, અર્જુનભાઈ ચાવડા, નાથાભાઈ કંસારા, જીતેન્દ્રભાઈ છાયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ માળિયા હાટીના મુકામે માળિયા મામલતદાર શ્રી અને સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા એક આવેદનપત્ર આપી સોરઠીયા પ્રજાપતિ સમાજને બક્ષી પંચની અંદર અમુક લાભો અમારો સમાજ અને અમારા બાળકોને ન મળતા હોય આ બાબતે સરકારશ્રીને આવેદનપત્ર અમારા સમાજની લાગણી અને માગણી છે. આવેદનપત્રની અંદર જણાવેલ તેમાં કલમ શરતો સરકારશ્રીની સામે રજૂ કરવા આવેલ છે. અમારી શરતો સરકાર સમક્ષ જે રજૂ કરેલી છે તે શરતો દિવસ 30ની અંદર સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આની અંદર કોઈ પણ જાતનો બનાવ બનશે તે તમામ જવાબદારી તંત્રની રહેશે. પંકજ કાળિયાનો રિપોર્ટ માળિયા હાટીના.